आंबलानी ग्राम दक्षिणामूर्ति खाते श्री कृष्ण कुमारजी पुस्तकालय लोकार्पण कार्यक्रम योजायो। आंबला गामे आवेल ग्राम दक्षिणामूर्ति शाला खाते मातृश्री काशीबेन हरिभाई गोटी संस्थाना 208 सरस्वतीधाम अभियान तले पीडीलाइट उद्योगना सहयोगथी श्री कृष्ण कुमारजी पुस्तकालयना लोकार्पण साहित्यकार रघुवीर सिंह चौधरीना अध्यक्षस्थाने योजवामां आव्यो हतो। आ प्रसंगे शालाना ट्रस्टीओ शिक्षकों सहित वाचकों उपस्थित रह्या हता। અમારી સંસ્થા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા 1938માં શરૂ થઈ। ઋષિવર્ય નાના દાદા, મનુદાદા, ભૂચદાદા, મૂળશંકર દાદા આમના તપોબળથી અને એમની અથાગ મહેનતથી આજે પણ એટલા વર્ષે પણ એ સિદ્ધિ કરતા શુદ્ધિ સાથે ટકી રહી છે એનો વિશેષ આનંદ છે। એની પાછળ એ ઋષિવર્યોનો તો તપ છે, પણ આદરણીય આજે અત્યારના જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદરણીય અરુણભાઈ અને અમારા નિયામક આયના કર્મચારી સ્ટાફ સૌ ખભે ખભા મિલાવીને કામ કરે છે, એટલે ઉત્તરોત્તર સમયની સાથે કદમ મિલાવી અને અમારી સંસ્થા પ્રગતિ કરી રહી છે। બહારના જગત કરતાં ક્યાંય ભૌતિક સુવિધા હોય કે પછી બીજી બાબતમાં ક્યાંય પાછી ન રહે શિક્ષણની બાબતમાં, એના સતત પ્રયત્નો અમારી સમગ્ર ટીમ કરી રહી છે। એના ભાગરૂપે અમે અમારા આદરણીય ટ્રસ્ટીને વાત કરી કે આપણે એક સરસ મજાનું પુસ્તકાલય છે, તો એને અદ્યતન પુસ્તકાલય કેવી રીતે બનાવી શકાય, આપણે આગળ એટલી બધી સમૃદ્ધ પુસ્તકાલય છે એને આપણે વ્યવસ્થિત કેમ બનાવી કે, અને અમારી વાતને એને સ્વીકારી આદરણીય કેશુભાઈ ગોટી કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અને અમારા ટ્રસ્ટી આદરણીય મધુકરભાઈ જે પીડીલાઇટના ચેરમેન છે એમના આર્થિક સહયોગથી આ સરસ મજાનું અદ્યતન પુસ્તકાલય નિર્મિત થઈ ગયું છે। એમનો ઉદઘાટન સમારોહ તારીખ 14/3/2022 રોજ છે, જેમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આદરણીય રઘુવીરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે અને એમના વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે। આ પ્રસંગે કાશીબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગી દાતાઓ કેશુભાઈ અને એમની ટીમ જેઓ સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે, એમના માનવંતા મહેમાનો પણ આમાં ઉપસ્થિત રહેવાના છે। અમને આવું સરસ મજાનું લાઇબ્રેરીનું નિર્માણ કરી અને અમારી અમને પીઠ થાબડી છે, અમને જે ઊંફ આપી છે એ બદલ હું સૌનો આભાર માનું છું। અમારા પુસ્તકાલયમાં આજે જે 22,000 જેટલા અલગ પુસ્તકો છે અને વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ સરસ મજાના એનો ઉપયોગ કરે છે, ગ્રામજનો પણ એનો ઉપયોગ કરે છે। હાલના જમાનામાં જ્યારે વાંચનનો ક્રેઝ ઘટતો જાય છે ત્યારે અમે અને અમારા વિદ્યાર્થીઓ સતત એની ચિંતા કરીએ છીએ કે કેમ આપણે ઇતર વાંચન વધારે થાય, આપણા વિદ્યાર્થીઓમાં કેમ વધારે વધારે ઇતર વાંચનનું પ્રમાણ વધે, એનું સતત અમે અને અમારી ટીમ જાગૃતપણે પ્રયત્ન કરી